નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક વિશેષ ખબર સાથે હું છું નિધિ. શરૂઆત મહત્વના સમાચારો સાથે. કચ્છથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છમાં દરિયાઈ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. શેખરણપીર વિસ્તારમાંથી ચરસના 20 પેકેટ મળી આવ્યા. બીએસએફને ચરસના 20 પેકેટ મળી આવ્યા છે. હજુ પણ તપાસ ચાલી રહી છે. હજુ પણ વધુ ડ્રગ્સ મળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શેરકરપીણ વિસ્તારમાંથી ચરસના 20 પેકેટ મળી આવ્યા છે અને આ પહેલા પણ આ જ રીતે ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત હતો. બીએસએફને ચરસના 20 પેકેટ મળી આવ્યા અને હજુ પણ વધુ પેકેટ મળી આવશે તેવી આશંકાને પગલે સર્ચ ઓપરેશન આ એરિયામાં કરવામાં આવી રહ્યું છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 175 કરોડના હેરોઇન ડ્રગ્સ કેસમાં મુખ્ય સાહિદ કાસમ સુમરાને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યો. દિલ્હી એરપોર્ટથી ધરપકડ કર્યા બાદ આરોપી સાહિદ કાસમ સુમરાને અમદાવાદ લાવવામાં આવ્યો. નાર્કોટિક્સના ગુનાના આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી આઈએસઆઈએસ માટે પણ કામ કર્યાની આશંકા છે, જેની પણ તપાસ ચાલી રહી છે. સાહિદ કાસમ સુમરા ભારતના અલગ અલગ 4 ગુનામાં ફરાર હતો, જેમાં એનઆઈએ અને પંજાબના કેસમાં પણ સાહિદ કાસમ સુમરા ફરાર હતો. મહત્વનું છે કે ગત જાન્યુઆરી 2020માં પાકિસ્તાનથી માછીમારીની બોટમાં માદક દ્રવ્ય હેરોઇનના જંગી જથ્થાનું કન્સાઇનમેન્ટ ગુજરાતના દરિયાકાંઠે આવી રહ્યું હોવાની ગુજરાત એટીએસને બાતમી મળી હતી અને આ જ બાતમીના આધારે એટીએસએ અધિકારીઓને ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કચ્છના જખૌ નજીક બાતમીના લોકેશન વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડોને સાથે રાખીને સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ દરમિયાન જ એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં આવતા તેને રોકીને તલાશી લેવામાં આવી. જમજમ નામની પાકિસ્તાની બોટમાં શોધખોળ કરતા તેમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ હેરોઇનના 35 પેકેટનો જથ્થો મળી આવ્યો હતો. આ 35 કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કુલ કિંમત 175 કરોડ રૂપિયા થવા જાય છે. આ સાથે બોટ પરથી 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસનો મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરા, જેને આજે એટીએસએ ઝડપી પાડ્યો છે. આરોપી સાહિદ કાસમ સુમરા કચ્છના માંડવીનો રહેવાસી છે. ઉંમર આશરે 35 વર્ષ હશે. એટીએસના નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ હતો. ગુપ્ત માહિતી અમારા ઉપરી અધિકારીઓને મળી હતી કે દિલ્હી આવી રહ્યો છે અને એરપોર્ટ પાસેથી અમે ટીમને લીડ કરતા એને પકડી પાડ્યો છે. 30 કિલો હેરોઇન એટીએસએ પકડ્યું હતું, તે ગુનામાં એ વોન્ટેડ હતો. એ પહેલાં 2018માં એટીએસમાં 5 કિલો હેરોઇનનો ગુનો રજીસ્ટર થયો હતો, તેમાં એ વોન્ટેડ હતો. અને પંજાબમાં ટોટલ 500 કિલોના અલગ અલગ નાર્કોટિક્સના 2 કેસમાં એ વોન્ટેડ હતો. પહેલાં આ નાર્કોટિક્સની પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો, પણ પછી નાર્કોટિક્સની પ્રવૃત્તિ પછી હાલ એ નાર્કો ટેરરની અને આ જે નાર્કોટિક્સનું જે ફંડ છે એ આતંકવાદી ઓર્ગેનાઇઝેશનને આપવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે.